નમસ્તે મારું નામ ઇમ્તિયાઝ અલી છે અને મારો સવાલ છે કે આજના યુવાઓ પાસે ઘણા બધા ગેજેટ્સ છે શું આ ગેજેટ્સ તેમને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યા છે પોતાના પેશન સુધી પહોંચવા માટે કે તેમને મદદ કરી રહ્યા છે તેમના પેશન સુધી પહોંચવા માટે નમસ્કાર શ્યોર મને ખાતરી છે કે તમે ફિલ્મ મેકિંગમાં આ ગેજેટ્સને સાચી રીતે વાપરી રહ્યા છો ટેકનોલોજીએ શૂટિંગ અને પ્રોડક્શન અને બાકીની વસ્તુઓને કેટલું સહેલું બનાવી દીધું છે હું ફિલ્મ મેકર નથી હું આધ્યાત્મિક દુનિયાથી છું પણ હું તમને કહું છું કે આ ગેજેટ્સે ઘણી રીતે મારું જીવન બદલી નાખ્યું છે મને યાદ છે એ દિવસો જ્યારે આપણે બધાને ફોન કરવા માટે પેલો કાળો ફોન વાપરવો પડતો હતો અને આજે આપણી વાતચીતની ક્ષમતા ઘણી અદભુત થઈ ગઈ છે માનવ ઇતિહાસમાં આપણી પાસે આટલી ક્યારેય ન હતી તો એવું ન વિચારીએ કે આ એક સમસ્યા છે શું આ ગેજેટ્સથી થી યુવાનોનું ધ્યાન ભટકી રહ્યું છે જે લોકોનું ધ્યાન ભટકે છે તેઓનું ધ્યાન કાયમ કોઈને કોઈ વસ્તુને લઈને ભટક્યા જ કરશે તેઓ પહેલા આસપાસની વસ્તુઓથી ધ્યાન ભટકવામાં વ્યસ્ત હતા હવે તેમનું ધ્યાન દુનિયાભરની વસ્તુઓથી ભટકે છે પણ તકલીફ છે મજબૂરી ભરેલા વર્તનની આપણે આ વસ્તુ આપણા યુવાનોમાં આપણા બાળકોમાં અને વડીલોમાં પણ લાવવી પડશે કે આપણે આ જીવનને મજબૂર થઈને ન જીવીએ પરંતુ જાગૃતિ સાથે કામ કરવાનું એક પાસું એમાં લાવીએ આપણે કેવી રીતે ખાઈએ છીએ બેસીએ છીએ ઉઠીએ છીએ કેવી રીતે કામ કરીએ છીએ બધું જ જો આ બધું સચેતન થઈ જશે તો ગેજેટ્સનો વપરાશ પણ એક જાગૃત પ્રક્રિયા બની જશે ટેકનોલોજી ઘણી મદદરૂપ છે તે ક્યારેય આપણે વિરુદ્ધ ન હોઈ શકે જો તે સાચા હાથમાં હોય તો તો આપણે એને વાપરવાવાળા હાથોને તાલીમ આપવાની જરૂર છે ન કે ટેકનોલોજીને રોકવાની ટેકનોલોજીને લગામ વગર જ રહેવા દો એ તો આપણે માણસોએ જાણવાની જરૂર છે કે કઈ વસ્તુ કેટલી વાપરવી જોઈએ આ માટે આપણે જીવનના દરેક પાસામાં જાગૃતતા લાવવી પડશે આપણે કેવી રીતે શ્વાસ લઈએ છીએ ચાલીએ છીએ બેસીએ છીએ ઊભા થઈએ છીએ જો આ એક જાગૃત પ્રક્રિયા બની જાય તો ટેકનોલોજી બધા માટે એક અદ્ભુત આશીર્વાદ છે જેના કારણે તમે તમારા કામને વધુ સારી રીતે કરી શકો છો મને ખાતરી છે કે તમે તમારી ફિલ્મ મેકિંગમાં ટેકનોલોજીના લાભોનો આનંદ માણી રહ્યા છો અને જેમ કે મેં પહેલાં પણ કહ્યું હું આધ્યાત્મિક ગુરુના રૂપમાં પણ ટેકનોલોજીના લાભોનો આનંદ માણી રહ્યો છું હું તમને કહેવા માગું છું કે આ ધરતી પર ઘણા મહાન લોકો થઈ ગયા રામ કૃષ્ણ બુદ્ધ જીસસ ઘણા બધા લોકો આવ્યા પણ જ્યારે તેઓએ કંઈક કહ્યું તો મુશ્કેલથી દસ અથવા પચાસ લોકો તેમને સાંભળતા પણ આજે હું અહીંયા બેસીને આખી દુનિયા સાથે વાત કરી શકું છું તો હું કેવી રીતે ટેકનોલોજીની ફરિયાદ કરી શકું મને ખાતરી છે કે આ ફિલ્મ મેકર માટે પણ સાચું છે તો ચલો આપણા યુવાનોને જાગૃત જીવન જીવવા તરફ દોરીએ ટેકનોલોજીએ આપેલા અદ્ભુત ચમત્કારો વિશે ફરિયાદ ના કરીએ